રાજસ્થાન એસટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દાહોદના દાવડિયા ચેકપોસ્ટ પરનો આ બનાવ, જેમાં રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી 86,688 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે. બસની પાછળ લગેજ બોક્સ ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. ઝાલોદ પોલીસે બસના કંડક્ટરની અટકાયત કરી છે. ખેડાના નડિયાદ આણંદ હાઈવે પર અકસ્માત થયો છે. બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, એક ઇજાગ્રસ્ત થયો છે. સામે આવી રહેલી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાયો હતો. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું. અડધો કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો. સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આજે તપાસ થઈ રહી છે. 2-3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને સોંપાશે. સ્ટોન ક્વોરીને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બ્લાસ્ટના કારણે દિવાલોમાં તિરાડો પડતી હોવાથી વિરોધ નોંધાવ્યો હતો. અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ હાથ ધરાઈ છે. 2-3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે દિવાલોમાં તિરાડ પડતી હોવાથી આ વિરોધ નોંધાયો છે. સુરતથી આ સમાચાર, કે જ્યાં અરેઠના સ્ટોન કવરી મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ થઈ રહી છે. 2-3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે અરેઠના સ્ટોન ક્વોરી મામલે હાલ તપાસ ચાલી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ તો તપાસ ચાલી રહી છે, પરંતુ ક્યારે ઉચ્ચ અધિકારી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને જે તપાસ થઈ રહી છે તે સોંપવામાં ઉચ્ચ અધિકારીને આવી શકે છે? ચોક્કસ વાત કરું તો બહુ ચર્ચિત માંડવી તાલુકાના અરેઠ ગામના સ્ટોન ક્વોરીના મામલે જે રાજ્યના કુંવરજીભાઈ હરપતી મંત્રીની અધ્યક્ષતામાં ગત 10-2-2024 રોજ પ્રાંત અને સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. ગામજનોનો ઉગ્રો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો, જે અંતર્ગત મંત્રી સાહેબે પણ એક રજૂઆત કરી હતી સ્ટોન ક્વોરી સંચાલકોને અને ગ્રામજનોને આંદોલન બંધ કરવાની ફરજ પાડી હતી. અને સ્ટોન ક્વોરી આવનાર 29 તારીખ એટલે કે આજ દિન સુધી સ્ટોન ક્વોરી અને બ્લાસ્ટિંગ મુદ્દે બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ સ્ટોન આજે ક્વોરીના સંચાલકો જે છે એ રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ અને ક્વોરી ચાલુ રાખતા ગામજનોએ વિડીયોગ્રાફી પોલીસની અધ્યક્ષતામાં કરી હોય અને એ વિડીયો પણ વાયરલ કર્યા છે. અને એ બાબતને ધ્યાનમાં લઈ 29 તારીખ સુધીની અંદર સમિતિ 4-5 જણની નિમી હતી, જે અંતર્ગત રિપોર્ટ સબમિટ કરવાનો હોય, પરંતુ વહીવટીતંત્રની ઢીલી નીતિના કારણસર આજ રોજ હજુ આ ગામની અંદર એસડીએમ અને ભૂસ્તરશાસ્ત્રી જીઓલોજીસ્ટ અને તમામ ઉચ્ચ અધિકારીઓની હાલ ગ્રામ પંચાયતની અંદર બેઠકનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ જે ઉચ્ચ અધિકારીઓ છે એ કઈ પ્રકારની સ્થળ તપાસ કરીને ગામજનોને શું આદેશ આપે ત્યાં પછી. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. 2-3 દિવસમાં ઉચ્ચ અધિકારીને આ તપાસ સોંપવામાં આવી શકે છે. અમદાવાદમાં સગો પિતા હેવાન બન્યો છે. 5 માસની દીકરીનું ગળું દબાવી પિતાએ હત્યા કરી નાખી. માતાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પુત્રીના હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પાટણના સાંતલપુરમાં અગરિયાઓ પોતાની માંગ પર અડગ છે. 8 દિવસથી ઉપવાસ પર બેઠેલા અગરિયાઓની ધીરજ હવે ખૂટી છે. આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં મીઠું પકવતા પ્રવેશની માંગ સાથે અગરિયાઓ ઉપવાસ પર બેઠા છે. અગરિયાઓ દ્વારા સાંતલપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. મંજૂરી મળશે તો અગરિયાઓ ન્યાય માટે પગપાળા યાત્રા ટ્રેક્ટરમાં મીઠું ભરી કરશે. અગરિયાઓએ જણાવ્યું હતું કે સાચા અગરિયા બહાર છે, જ્યારે ખોટા અગરિયા રણમાં પ્રવેશ આપ્યાના વિડીયો વાયરલ કરી અમને બદનામ કરે છે. તો અમે કુચ યાત્રા કાઢી અને સરકાર કને ન્યાય માંગીએ કે અમને 10 એકર જમીન ફાળવી આપે ને અમારા
કુટુંબોને રોજગાર મળી રહે. પાટણ જિલ્લામાંથી મહેસાણા અને ગાંધીનગર ત્રણેય જિલ્લામાં પરમિશન માંગવાના છીએ. પરમિશન મળશે એટલે અમે એ બીજા દિવસેથી અમે પૂર્તયાત્રા કરવાના શરૂ કરી દઈશું. મોટા રૂપિયા વાયરલ કરી અને અમાને બદનામ કરે છે, અમારા સાચા વિજયને બદનામ કરે છે. અમે તો આટલી જ્યાં ધરણા ઉપર જ છીએ, અમારી લડત ચાલુ જ છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. કર્મચારીઓ તાત્કાલિક સુરત કતારગામ પોલીસ મથકે પહોંચવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરા બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરાતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. જોઈતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઈતા પટેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે જોઈતા પટેલ ત્રણ વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. જોઈતા પટેલે પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપું છું, જે તાત્કાલિક મંજૂર કરવા વિનંતી છે. ગઈકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાએ પણ કેસરિયા કર્યા હતા. તેમની સાથે નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામે પણ કેસરિયા કર્યા. લોકસભા ચૂંટણી લઈને હવે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ ઉઠી છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ઠાકોર સમાજના સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૂ કરાયો. આટલું જ નહીં, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ મળે તેવી માંગને લઈ શક્તિ પ્રદર્શનની રણનીતિઓ પણ ઘડાઈ રહી છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હરીજના સ્થાનિક યુવા નેતા અને ભાજપમાં સક્રિય કાર્યકર ગલુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની. સ્થાનિકો જણાવી રહ્યા છે કે ગલુજી ઠાકોર સ્થાનિક છે, તેમજ હારીજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજમાં પણ સારું વર્ચસ્વ ધરાવે છે, તેમજ પાટણ લોકસભા વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર વર્ષોથી ઠાકોર સમાજના પ્રભુત્વથી જીત મેળવે છે. આ ઉપરાંત આશરે 5 લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેથી ભાજપ દ્વારા સ્થાનિક તરીકે હારીજ ગલુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત, વધુ 2 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ. પોરબંદર 6 નગરપાલિકા બનશે મહાનગરપાલિકા. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાય. પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની જાહેરાત કરાય. પંકજભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો. નડિયાદ નગર મહાનગરપાલિકાની જાહેરાત કરાતા લોકોમાં ખુશીનો માહોલ. નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલે કહ્યું કે નડિયાદની વર્ષો જૂની માંગણી સરકાર દ્વારા પૂરી કરવામાં આવી. ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર, છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો. 2 મહાનગરપાલિકાના ઉમેરવાની સાથે હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થશે. અગાઉ ગૃહમાં બજેટ સત્ર દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ